મહેસાણાના કડીમાં નકલી તેલનો કાળો કારોબાર ઝડપાયો છે. તિરુપતિ બ્રાન્ડના નકલી તેલનો જથ્થો ઝડપાયો. અંબાજી કિરાણા સ્ટોરમાંથી નકલી તેલના 4 ડબ્બા જપ્ત કરાયા. કાંદલ કૃપા ટ્રેડિંગ નામના જથ્થાબંધ વેપારીને ત્યાંથી નકલી તેલના 19 ડબ્બા મળી આવ્યા છે. નકલી ખાદ્યતેલના કુલ 23 ડબ્બા ઝડપાયા છે. રાજેશ પટેલ અને વિનુ પટેલ વિરુદ્ધ કોપીરાઇટનો પણ ગુનો નોંધાયો છે. નકલી ડબ્બો માર્કો અને સ્ટીકરનો થતો ઉપયોગ કંપની અધિકારી અને પોલીસે નકલી તેલ ઝડપી પાડ્યું છે. નકલી ખાદ્યતેલના કુલ 23 ડબ્બા ઝડપાયા છે. વિગતો મેળવીશું સંવાદદાતા કમલેશ પાસેથી. કમલેશ, નકલી તેલનો કાળો કારોબાર કડીમાં ઝડપી પાડવામાં આવ્યો છે, શું વિગતો? કડીમાં લેબલ બીજું અને તેલ બીજું આ પ્રકારનો કારોબાર ચાલતો હતો. તિરુપતિ બ્રાન્ડ જે એનકે પ્રોટીન્સ કંપની દ્વારા બનાવવામાં આવે છે, તેના લેબલનો ઉપયોગ કરીને નકલી તેલ વેચવામાં આવતું હતું અને કંપનીને આ અંગેની બાતમી મળી હતી. આ બાતમી આધારે પોલીસની મદદ લઈને રેડ કરવામાં આવી હતી અને જેમાં બે વેપારીના ત્યાંથી નકલી તેલના જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે અને બંને વેપારી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બિલકુલ કમલેશ, આભાર સમગ્ર જાણકારી આપવા બદલ. સુરતમાં ફરી